તાપી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 56 ની જમીન સંપાદન મુદ્દે ખેડૂત સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના બે તાલુકાના કુલ 28 ગામોના ખેડૂતોની જમીન સંપાદન હેઠળ સીધી અસર થઈ છે। વ્યારાના બેડકુવા ગામે આદિવાસી ખેડૂત આગેવાનોની વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં આગામી 2 મહિના રોજ યોજાનાર લોકસુનાવણી મુદ્દે અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ આગેવાનોના જામીન નહીં આપવાની વાત એકસૂરે કરવામાં આવી છે। ત્યારે તાપીના વ્યારા તાલુકામાં આવેલ બેડકુવા ગામે નેશનલ હાઈવે નંબર 56 થતી જમીન સંપાદન મુદ્દે આદિવાસી ખેડૂત આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં વાસંદાના ધારાસભ્ય સહિત માજી માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આગામી 2 મેના રોજ થનાર જમીન સંપાદન મુદ્દે ચર્ચા લોક સુનાવણી મુદ્દા પર રણનીતિપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી અને જમીન સંપાદનમાં 1 ઇંચ પણ જમીન નહીં આપવાની તમામ આદિવાસી આગેવાનોએ એક સૂરે વાત કરી હતી। ત્યારે નેશનલ હાઈવે નંબર 56માં થનાર જમીન સંપાદનનો વિરોધ વ્યક્ત કર્યો છે। જે રીતે વિકાસના નામે આદિવાસીઓને નિકંદન કાઢવા, જળ જંગલ જમીન હડપ કરવા માટે જે સરકારે નીતિ બનાવી છે એને સખત વિરોધ કરીએ છીએ। એ તાપી રિવર લિંક હોય, હાઈવે હોય કે બીજા અન્ય પ્રોજેક્ટો હોય, વેદાંતા જેવા પ્રોજેક્ટો, એમાં ફળદ્રુપ આદિવાસીઓની જમીન હડપ કરીને આદિવાસીઓને માત્ર મજૂર કરવા માટે અને નિકંદન કાઢવા માટેનો સરકારનો પ્રયાસ છે, એ હીન પ્રયાસને વખોડીએ છીએ। અને રહી વાત નેશનલ હાઈવે 56ની, સરકારને વિનંતી આપના માધ્યમથી કરીએ છીએ કે જે રસ્તો છે એ પહોળો કરીને આદિવાસીઓની જમીન બચાવે, અન્ય કોઈની જમીન બચાવે। અનાજ કંઈ ફેક્ટરીમાં બનવાનું નથી, આપણે જે દેશના આંકડાઓ આવે છે એ ભૂખમરાની પરિસ્થિતિમાં 5 કિલો અનાજમાં લોકો જીવે છે, અને હવે પરિસ્થિતિ અવળી પડવાની છે કે એ પણ અનાજ મળવાનું નથી। તો સરકાર એક બાજુ ઉદ્યોગપતિઓને માલેતુજાર બનાવીને ગરીબ માણસોનું શોષણ કરવાનું બંધ કરે, અને આ લડાઈ જ્યાં સુધી સરકાર જાગે નહીં અને પ્રોજેક્ટો બંધ નહીં કરે ત્યાં સુધી હંમેશા ચાલુ રહેશે। નંબર 56 વાપી શામળાજી રોડ જેનું વિસ્તૃતિકરણ થવા જઈ રહ્યું છે અને વિસ્તૃતિકરણમાં અમે વિરોધ ઉઠાવીએ છીએ, વાંધો રજૂ કરીએ છીએ। આ રોડમાં જેટલાઓ પણ જિલ્લાની જમીન જવાની છે એ બધા જિલ્લાઓ ક્લબ થઈને એ વિસ્તારમાં બધા જ આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજના લોકોની જમીન જાય છે, એ જમીન ન જાય એના માટે આજે ખાસ મિટિંગ કરી છે। આવનારા સમયમાં 2 તારીખે જ્યારે તાપી જિલ્લામાં સુનાવણી થવાની છે ત્યારે અમે બધા જ તાપી જિલ્લામાં આવીશું, પરંતુ અમે અમારી 1 ઇંચ જમીન પણ આપવાના નથી। આજે તાપી જિલ્લાના જે 28 ગામોની જમીનો જાય છે એ 28 ગામોના આગેવાનની સાથે મિટિંગ કરવામાં આવી અને 28 ગામના આગેવાનો સાથે એવું નક્કી કરવામાં આવ્યું કે 2 તારીખે આપણે મોટી સંખ્યામાં જઈને આ વિસ્તૃતિકરણનો વિરોધ કરવાના છે। મારું નામ કેવજીભાઈ ઉલિયાભાઈ ચૌધરી, હું એક ખેડૂત આગેવાન છું અને આ નેશનલ હાઈવે નંબર 56 જે જાય છે એમાં 1 પણ ઇંચ જમીન આપવાના નથી। સરકારના પૈસાની અમારી જરૂર નથી, અમે તમારા બાપ દાદાની જે મિલકત છે એના પર જીવતા આવ્યા છે, અને હવે પછી આ સરકાર જ્યારે અમારી રસ્તો અને આ રોડ બનાવવા માગે છે એ રોડને અમારી કોઈ જરૂર નથી। અમે તો અમારા બાપ દાદાથી ગાલ્લા જોડીને એકબીજા ગામથી ગામ શહેર સુધી જવાવાળા માણસો છે, એટલે અમારી આવા નેશનલ 56 હાઈવેની કોઈ પણ જરૂર નથી। એટલે હવે આવનારા જે 2 તારીખ છે એ 2 તારીખે જ્યારે અમારો નેશનલ હાઈવે નંબર 56નો જે સંપાદન કરતા અધિકારી છે એમના હાથે મિટિંગ કરવાના છે, હજારોની સંખ્યામાં પબ્લિકને અમે ત્યાં પહોંચવાના છે અને સરકારને સીધી વાત કરીએ છીએ કે અમારી આ 1 પણ ઇંચ જમીન આપવાના નથી। જો આ લોકો એમના રૂએ સરકાર અમારી જમીન લેવા માગશે તો અમે એમના હંબે આડા પડી જઈશું અને એ સરકારને અમે હટાવવા માટે કટિબંધ જ છે। હિતેશ નાયક સાથે લાઈવ 24 ન્યૂઝ તાપી।